આવીને ઉભો રહી જાય તો આવું વિચારીને પણ ભલ ભલાને પરસેવો આવી શકે છે ત્યારે શું કોઈ વ્યક્તિ ખાલી હાથે સિંહને ભગાડી શકે છે શું જંગલનો રાજા માણસથી ડરી શકે છે આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે પરંતુ સોશિયલ મીડિયામાં ગીરના સિંહોને એક વિડિયો વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગીરના એક માલધારીથી વનરાજ ડરી ગયા છે ત્યારે વાયરલ વિડિયોનો દાવો સાચો છે કે ખોટો આવો તપાસીએ जंगल नो राजा केम मालधारी ने जोई ने भाग्यो शु मालधारी नो खौफ छे सिंहोमा शिकार करवा आवेला सिंह ने केम भागवू पड्यु सिंह सामे उभा रहेवामां ज छूटी जाय छे परसेवो तो सिंह ने भगाड़वानी हिम्मत क्यांथी आवी સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવો સાચો કે ખોટો ગીરના વનરાજને વળી કોનો ડર હોય ગીરના વનરાજ જ્યારે રસ્તા પર નીકળે ત્યારે તેને જોઈને ભલ ભલાને પરસેવો વળી જાય ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ આ સવાલ વારંવાર થઈ રહ્યો છે કે ગીરના સાવજને માલધારીનો ડર કેમ લાગ્યો આ સવાલ આજકાલ એટલા માટે ચર્ચામાં છે કારણ કે સોશિયલ મીડિયામાં 25 ફેબ્રુઆરીથી એક વિડિયો ખૂબ જ વાયરલ થયો છે વાયરલ થઈ રહેલા વિડિયોમાં એક ગાયો ચરાવતા માલધારીની સામે સાવજ આવી ચડે છે અને ત્યારે જ માલધારી તેની પાછળ દોડે છે આમ સામેથી માલધારીને જોતા જ સાવજ ત્યાંથી ભાગી છૂટે છે જંગલના રાજાને આ રીતે માલધારીથી ડરીને ભાગતા જોઈને પહેલા તો કોઈને વિશ્વાસ થયો ન હતો તેમજ એવી પણ ચર્ચા થઈ હતી કે આ સાવજ ક્યાંક એનિમેશનની કમાલ તો નથી ને કારણ કે સાવજ માણસને જોઈને કેવી રીતે ભાગી શકે આ સાવજ હુમલો કરી શક્યો હોત આ સાવજ ગાયોનું મારણ કરી શક્યો હોત તેમજ આ માલધારીનો જીવ પણ લઈ શક્યો હોત પરંતુ આમાંથી કંઈ પણ ન થયું અને સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થઈ ગયો હવે એકવાર ધ્યાનથી જુઓ આ આખો વિડિયો કે કઈ રીતે માલધારીને જોઈને સાવજ નાસી છૂટે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયો બાદ વધુ એક અમરેલીનો વિડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ સિંહોની સામે કાંકરી ચાળો કરતો જોવા મળે છે તેમજ આટલું પૂરતું ન હોય તેમ એક વ્યક્તિ નીચે ઉતરીને સિંહો પર પથ્થર ફેંકે છે આ વિડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક ટ્રેક્ટર પર વિડિયો શૂટ કરવામાં આવ્યો છે તેમજ ટ્રેક્ટરની આગળ અમુક સાવજ આવી ચડે છે જોકે સાવજની પાછળ પાછળ આ ટ્રેક્ટરને લઈ જવામાં આવે છે અને ત્યારે જ અચાનક એક વ્યક્તિ સાવજોની પાછળ દોડવા લાગે છે અને સાવજ પર પથ્થર ફેંકવા લાગે છે ત્યારે સાવજ પણ આ માણસને જોઈને ત્યાંથી નાસી છૂટે છે જો કે એવી ખબર હોય કે જંગલમાં સિંહો છૂટા ફરી રહ્યા છે અને તમારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે આ વાત જાણતા હોવા છતાં શા માટે સિંહોની પાછળ દોટ મૂકવામાં આવે છે તેમજ મહત્વનો સવાલ તો એ છે કે શા માટે વનરાજ આ માણસને જોઈને ત્યાંથી ભાગી જાય છે આમાં બંને વિડીયોને પગલે સોશિયલ મીડિયામાં લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે વીટીવીની ટીમ દ્વારા આ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર માલધારીને જોઈને સાવજ ભાગી જાય છે તેમજ શું ખરેખર જંગલના રાજાને માલધારીનો ડર હોઈ શકે છે વીટીવી સંવાદદાતાએ વાયરલ વિડીયોની પડતાલ કરવા માટે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્યનો સંપર્ક કર્યો હતો તેમજ તેમને પણ એ વાયરલ વિડીયો બતાવ્યો હતો કે શું ખરેખર આવું બની શકે છે ત્યારે તેમણે શું કહ્યું આવો આપને સંભળાવીએ આ ધીરે ધીરે જે છે ને આ લોકો હવે લોકોને રંજાડવાની જે પેલી આદત છે એ આદત હવે બદલવી પડે સિંહને એનું કામ કરવા દેવું પડે માલધારીની વાત કરીએ તો મેં પણ એવા દ્રશ્યો જોયા છે કે દૂરથી જ માલધારીને જોઈને સિંહ કે એનું પરિવાર હોય એ દૂર ખસી જાય અથવા તો ટેકરી ક્રોસ કરી જાય કે ટેકરી ઉપર બેઠા હોય મેં આ દ્રશ્ય જોયેલું છે ગીરમાં કે હું એક જગ્યાએ ફોટોગ્રાફી કરતો હતો અને મને ખબર નહીં કે આમાં માલધારી અહીં દૂરથી આવતો હશે કે શું હશે પણ જ્યારે બે બચ્ચા અને એની માં બેઠા હતા તો એક ટેકરી ઉપર આમ આરામ કરતા હતા અને એની માં અચાનક જોઈ ગઈ કે અને અવાજ સાંભળ્યો કારણ કે આ લોકો તો પેલો ગીત ગાતા ગાતા માલધારી આવતા હોય ને અને આ સેન્ચુરીની અંદરની વાત કરું છું તો ત્યારે એ સિંહણે એ માલધારીને જોઈને એના બચ્ચાને લઈને સીધી ટેકરી ક્રોસ જ કરી ગઈ
આમ વાયરલ થઈ રહેલા વિડિયો બાબતે એ જાણવા મળ્યું કે માલધારીથી સિંહો ડરતા હોય છે, તેમજ મુકેશ આચાર્યે તેમના એક અનુભવની પણ વાત કરી, પરંતુ સાવજ શા માટે માલધારીથી ડરે છે તે વિશે મુકેશ આચાર્યે શું કહ્યું, આવો આપને સંભળાવી દઈએ. હવે આપણને એમ લાગે કે આ સિંહ એટલો ડરપોક કેમ, આ તો રાજા કહેવાય તો એને હુમલો ના કરે, પણ હવે આ લોકોની સામે લડવું, માનો કે એની પાસે હથિયાર હોય, આ લોકો ગોફણથી પથ્થર મારતા હોય, હવે આ તો ઇન્જર પેલો ઘવાય એવા ગોફણના પથ્થર તો છૂટા વાગે એટલે સ્વાભાવિક છે કે હવે સતત આવી રીતે ટોર્ચરિંગ થતું હોય તો એ લોકો પણ હવે એનાથી ગભરાય બીવે. બાકી સિંહનો સ્વભાવ એવો હોય નહીં, સિંહનો સ્વભાવ એ બહુ એકદમ એગ્રેસિવ થાય ત્યારે ખબર પડે આપણને કે સ્વભાવ કેવો છે. સાવજ તેમજ ગીરના માલધારીઓના સ્વભાવની વાત કરવામાં આવે તો માલધારીઓ સિંહો સામે પ્રતિકાર કરતા હોય છે, પરંતુ હવે આ સ્વભાવમાં બદલાવ લાવવાની જરૂર છે. આમ મુકેશ આચાર્યે જણાવ્યું કે વનરાજનો વિડીયો બનાવીને આનંદ માણવાને બદલે તેનાથી દૂર રહેવું જોઈએ. અભયારણ્યમાં ફક્ત સિંહ દર્શનનો જ આનંદ માણવો જોઈએ, સિંહને કાંકરી ચાળો ન કરવો જોઈએ, કારણ કે દર વખતે સિંહ માણસને જોઈને ભાગી જાય તેવું બનતું નથી. વીટીવી ની પડતાલમાં વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને જે દાવો કરવામાં આવ્યો તે વાયરલ વિડીયોનો દાવો સાચો સાબિત થયો છે. આ સાથે સિંહોને પથ્થર મારવા કે અન્ય રીતે કાંકરી ચાળો ન કરવાની પણ અપીલ કરવામાં આવે છે, કારણ કે આવું જોખમી સાબિત થઈ શકે છે, તેમજ જંગલના વનરાજને બચાવવું એ દરેકની ફરજ છે. વાયરલ ટ્રુથમાં રોકાઈએ એક નાનકડા બ્રાહ્મણ.